હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નવમુની સ્કૂલ જામનગર આજે આપણે પણ શું સ્ટાન્ડર્ડ સિક્સ ધોરણ છ જેમાં ગુજરાતી પાઠ નંબર સોળ માતૃ હૃદય વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં બે માતાઓની વાત કરી છે એક માતા છે એ મનુષ્ય છે મનુષ્ય અને બીજી સામે પ્રાણી એટલે બે માતાના માતૃપ્રેમની વાત આ પાઠમાં કરવામાં આવી છે જેટલું એનું નામ જ એવું રાખ્યું છે હૃદય સો હૃદય છે એ પાઠના કવિ છે કનૈયાલાલ રામાનુજ જેનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં થયો હતો તેઓ શિક્ષક તરીકે સેવાઓ આપી છે સાવજનું અપમાન રીંછ દરબારમાં અગિયાર હતો અપંગ તનના પણ મનના નહીં તેમના જાણીતા પુસ્તકો છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે જે બે માતાના હૃદયોની વાત છે હૃદયની વાત છે તે કરવામાં આવી છે તો ચાલો આપણે જોઈએ કો સો ગિરનાર બેઠો છે તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમ પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે એકસો ને ઓગણત્રીસ જેટલા નેસડા છે હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણીએ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે સાવજના ગુગવટા અને દીપડાની ઊંચાઈ સાથે તેમણે આજીવન ઝઝુમવું પડે છે ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે તો વિદ્યાર્થી મિત્રો ગિરનાર જે છે ગિરનાર બહુ ઘણો લાંબો છે ગિરનારનો જે વિસ્તાર છે એના જંગલો બહુ લાંબા છે તેમાંનો એક વિસ્તાર એટલે ગીર જે ગીર વિસ્તાર જ્યાં આપણને સિંહો જોવા મળે છે ગીર આપણું અભયારણ્ય પણ છે સિંહોનું તો ગીર છે એ ગીરમાં માલધારીના એકસોને ઓગણત્રીસ જેટલા નેસ આવેલા છે નેસડા આવેલા છે એકસો ને ઓગણત્રીસ અને ત્યાં વધારે પડતા શું છે એને ડર રહે છે સિંહનો ડર રહે છે સિંહ ક્યારે આવી જાય દીપડા ક્યારે આવી જાય જે જંગલી જાનવરો છે તેની સાથે એને ઝૂમવું પડે છે આખી જિંદગી તેને એના સામે એને મુશ્કેલ રીતે પસાર કરવું પડે છે અને માલધારી વાત જીવનની જે અનેક અનેક વાતો પણ આપણને ત્યાંથી બહાદુરીની અનેક વાતો પણ આપણને જોવા મળે છે કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ હોય નેસ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા હોય કે ભાઈ દસ બાર ઘર હોય ખાલી એને એક નેસ કહેવાય વધી વધીને બાર તેર પંદર ઘર હોય એમાં કરમના દાધિયા નામનો એક નેસ હતો એમાં સાત ઝૂંપડા હતા એટલે સાત ઘર હતા આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે એટલે અહીંયા આયર અને કાઠી બે કોમ હતી અલગ અલગ જ્ઞાતિ હતી એના માલધારી એટલે જે માલધારી ઢોરને જે બધા હોય એને માલધારી કહેવાય પ્રાંગણ ફૂટે માલધારીઓ ભેહું એ ભેહું એટલે ભેંસો અને બીજો માલ માલ એટલે લઈને ચરાવવાને ઉપડી જાય સ્ત્રી વર્ગ ઘેર રહે પાંચસો ભેહુંના ભેળવેલ દૂધના દહીં વલોવે એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય સાંજ પડીએ ખૂટતું બળતણ હુણવા ગીરમાં નીકળી પડે કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ એટલે કરમના દાદિયા જે નેસ છે એમાં સાત ઝૂંપડા આવેલા છે અહીંયા જે સવાર પડતા પ્રાંગણ ફૂટે પ્રાંગણ ફૂટવું એટલે સવાર થવું સવાર થાય એટલે માલધારી છે એટલે ભેંસું અને બીજો કોઈ માલ એ ઢોર હોય એ લઈ અને નીકળી જાય છે સ્ત્રી સ્ત્રી વર્ગ છે એટલે સ્ત્રીઓ છે તે શું કરે છે તો ભેંસુના દૂધમાંથી દહીંને વલવા બેસી જાય છે અને પછી રાતના સમયે સાંજના સમયે તે બળતણ વીણવા નીકળે છે બળતણ જેમ સાંજે આપણે શહેરમાં સ્ત્રી છે શોપિંગ કરવા નીકળતી હોય આમાં આ સ્ત્રીઓ પણ નીકળે છે આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા મેળવવા નીકળી હારે ચારેક વરોનું બાળક માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ઝૂટતું એની પાછળ પાછળ જતું હતું એટલામાં એની નજર સામેના ભેખડ પથ્થર પર પડી ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં ઊં કરતું હતું કરતું હલતું હતું બાળકને રસ પડી ગયો તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું પરંતુ ઉતરાતું નહીં તેથી વિચિત્ર અવાજ કરતું હતું બંને એકબીજા સામું આંખો પુરાવી જોઈ રહ્યા ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોધમાં તેડી લીધું પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યું તો એક એક સ્ત્રી હતી વિદ્યાર્થી મિત્રો કરગઠિયા કરકઠિયા એટલે નાના નાના લાકડા જે કરકઠિયા વીણમાંથી નીકળી ત્યારે ચાર ચાર વર્ષનું બાળક હતું એ પણ તેની સાથે હતું જે સ્ત્રી હતી તે લાકડા વીણતી વીણતી આગળ વહી ગઈ અને જે બાળક હતું એ ફૂલો આમ ચૂટતું ચૂટતું ફૂલો સાથે રમતું રમતું આગળ પાછળ 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 જતું હતું એની એમાં શું થયું કે ભલે સ્ત્રી આગળ વહી ગઈ થોડીક ત્યારે આ જે નાનકડું હતું એની નજર સી ક્યાં ગઈ ભેખડમાં ગઈ ભેખડ એટલે સામે જે ઊંચી ઊંચી જે ખડક જેવી હોય ને બેખડ કહેવાય ટેકરો ટેકરા ઉપર ગઈ એટલે શું થયું ને ગલુડિયા જેવું ઊં કરતો હતો એટલે ગલુડિયા જેવું કંઈક કહેશે એ ઊં ઊં કરતું હતું બાળકને મજા આવી એટલે શું કર્યું એ એની પાસે ગયું અને એને ત્યાંથી નીચે ઉતારી એને પોતાની ગોદમાં બેસાડી દીધું અને બે છે એને વહાલથી એ હાથ ફેરવતો હતો માથે અને એને નેસ બાજુ લઈ ગયું એટલે ઘર બાજુ લઈ જતો હતો નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલી વાત બોલીમાં વાતો કરતો હતો પરંતુ ત્યાં જ પાછળ ડડક સંભળાણી માલધારી સ્ત્રી ચોંકી ઉઠી તેની પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું તેનો જીવ અડધો થઈ ગયો કરગટિયાને પડતા મૂકીને એને દોટ મૂકી પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવ કરતી હાંફડી ભાપતે દોડી પરંતુ કાંટ વટાવી ત્યાં ફેંકડ પાસે આવી ત્યાં તો એને સામેનું દ્રશ્ય જોયું તે જોઈને એને આંખે ચક્કર આવી ગયા ધરતી ગોળ ગોળ ફરતી લાગી પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું હવે ઓલું નાનકડું જે બાળક છે ચાર વર્ષનું બાળક છે એને બહુ કંઈ ખબર ના પડે અને સામે જો બાળક હતું સિંહનું બાળક હતું ખબર ના પડે એટલે આ બે બે બાળકો જ્યારે રમતા હતા હતા એકબીજા સાથે વાતો કરતા સંભળાણી ત્યાં તો ઓલી માલધારી જે બાઈ હતી સ્ત્રી હતી એને ઓહો કે ભૂલી ગઈ કે ઓસાણ આવ્યું યાદ આવ્યું ઓસાણ એટલે યાદ આવ્યું યાદ આવ્યું કે મારું બાળક તો મારા ભેગું હતું જીવ અડધો થઈ ગયો જીવ અડધો થઈ ગયો એટલે વિહવળ થઈ જાવું પછી કરગઠિયા નીચે મૂકી અને એ દોડતી ભાગી કે એને પસ્તાવો થઈ ગયો કે ઓહો મને કેમ મારા બાળકને ભૂલી ગઈ આ કરગઠિયા લેવામાં આ બળતણો નાના નાના લાકડા હું વીણમાં ગઈ એમાં મારું બાળક મને ભૂલાઈ ગયું એ પોતે હાંફડી પાપડી થઈ ગઈ અને ચક્કર આવવા લાગ્યા ચક્કર આવવા એટલે આંખે અંધાર આવવા લાગ્યા આવવા લાગ્યા અને એને એમ થયું કે હવે તો શું થશે ધરતી છે ગોળ ગોળ ફરવા લાગી વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે એટલે બે બચ્ચા બોર્ડમાં હતા એમાંનું એક બહાર નીકળ્યું આવેલું સિંહણ મારણીની તપાસમાં નજીક ગયેલી તેમની પાછળ પાછળ પરંતુ ના માનવ બાળની ગંધે સિંહણ તુરંત પોતાની બોર્ડ તરફ પોતાના વહાલના રક્ષણ માટે દોડી આવેલી જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તે દૂરથી ત્રાણ નાખી હતી આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી વચ્ચે બે ભૂલકા એક પશુ દેહધારી એક માનવ દેહધારી કુદરતની કેવી બલિહારી તો વાત આવી હતી વિદ્યાર્થી મિત્રો કે ભેખડ જે ઉપરનો ટેકરો હતો એમાં સિંહે બચ્ચાને જન્મ આપ્યો હતો એટલે બે બચ્ચા ક્યાં હતા બોર્ડમાં હતા સિંહની બોર્ડમાં હતા અને એક બચ્ચું હતું એ બોર્ડની બહાર નીકળેલું હતું એટલે એ બોર્ડની બહાર નીકળેલું હતું એટલે સિંહણ જે છે એ શિકારની શોધ માટે ગઈ હતી પણ માણસની એને ગંધ આવે કોઈ પણ પ્રાણીઓ હોય ને માણસની ગંધ આવી એટલે માણસની ગંધ આવે એટલે પોતાના બચ્ચાના રક્ષણ માટે સિંહણ છે એ પણ પોતાની બોર્ડ તરફ આવી અને જે માનવ બાળ જે બાળક હતું નાનકડું એ સ્ત્રીનું બાળક હતું એ પણ સ્ત્રીને એમ થયું કે મારું બાળક છે તો એ એના રક્ષણ માટે એક બીજી બાજુ આવી એટલે એક બાજુ કેવું હતું વચ્ચે બે ભૂલકા હતા ભૂલકા એટલે નાના બાળકો વચ્ચે બે નાના બાળકો હતા એક માલભારીનો છોકરો હતો એક સિંહનું બચ્ચું હતું અને એક બાજુ પશુદેહધારી પશુદેહધારી એટલે એક સિંહણ માતા હતી અને બીજું માનવ દેહધારી એટલે એક બાજુ માનવ માનવ માતા હતી એક બાજુ પશુઓની માતા હતી સિંહની માતા એક બાજુ બાળકની માતા તો કુદરતની આ કેવી બલહારી કેવું સંયોગ કહેવાય કુદરતનો ચાલો માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં રહેલા સિંહ બાળકને છોડી દેવા બૂમ પાડી છોડી દે છોડી દે બેટા છોડી દે પણ બાળક હાથમાં આવેલું અદ્ભુત રમકડું કેમ કરી છોડે માનો જીવ તાવડવે ચોટીયો પાછળ ઘુરઘાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી કોણ જાણે ક્ષણમાં શું બનશે હવે શું થયું ઓલા મારદારી સ્ત્રી હતા એના બાળકને કહે છે કે બેટા એનું બાળક હાથમાં જે લઈ લીધું હતું સિંહનું બચ્ચું એ ચાર વર્ષનું હતું એને કંઈ ખબર નહોતી તો એ બાળકને એમ કહેતી હતી ને મા કે બેટા એને છોડી દે અને છોડી દે પણ જે બાળક હતો એને તો એમ થતું હતું કે આ કેવું સરસ મજાનું રમકડું છે અને સિંહણ છે એ ગુરકાટ કરતી સિંહણ છે એ સાવ નજીક પહોંચી હતી જાણે શું થઈ જશે કંઈ ખબર નથી માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લે વિનંતી કરતાં જાણે ચીસ પાડી છોડી મૂક બેટા મૂકી દે હવે માનવ સ્ત્રીએ છેલ્લી એને વિનંતી કરતાં કરતાં ચીસ પાડી કે મૂકી દે બેટા મૂકી દે સિંહણ પણ બાળકને ફક્ત સાત ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘુરખાટ કરતી હતી તેની આંખોમાં અજીબ પરિવર્તન આવી રહ્યું હતું તો સામે સિંહણ પણ ધીમે ધીમે આવતી હતી સાત આઠ ફૂટ છેટી હતી અને ઘુરખાટ કરતી આવતી હતી માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું દોડીને માની ગોદમાં ભરાઈ ગયું આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું સામસામે બે માતાઓ અને બે વચ્ચે તેમના બે શિશુઓ ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘર એના પોતાના નેસમાં રેટાણમાં જવું હતું જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ તેના ખોડિયા જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો માનવ હોય કે પશુ હૃદય તો સૌના સરખા જ હોય અને આવી રીતે છેલ્લે શું થયું તો જે માલધારીનો છોકરાએ છે સિંહ સિંહના બચ્ચાને મૂકી દીધું એટલે એ દોડી અને તેના માતા પાસે પહોંચી ગયો અને ઓલું બચ્ચું જે સિંહનું બચ્ચું હતું એ પણ એના માતા પાસે પહોંચી ગયો બંને છે બે બંને માતા ભલે એક સિંહણ છે એ પણ એક માતા છે એક આ બાજુ માલધારી સ્ત્રી છે એ પણ માતા છે બંને છે એક બાજુ એકબીજા સામે જોવે છે એક છે પોતાના નેસ તરફ જાય છે અને બીજી છે તેના બોર્ડ તરફ જાય છે ભલે તે બંનેના શરીર અલગ અલગ છે ખોડિયા એટલે શરીર અલગ અલગ છે એક જાનવર છે પશુ છે એક બાજુ માનવ છે છતાં પણ બેના હૃદય છે એ હૃદય છે માતાના હૃદય છે એ બે સરખા જ છે ચાલો ટીટ પણ

કરતી જાતિનો માણસ આહિર પ્રાંગણ ફૂટવું એટલે પરોડ્યું થવું પડતણ એટલે બાળવાના લાકડા આધેડ એટલે અડધી ઉંમર પહોંચેલું કાંટ એટલે કાંટવાળા વૃક્ષોનું વૃક્ષોની ગીચ જાડી ત્રાડ નાખવું એટલે મોટો અવાજ બલિહારી એટલે ખૂબી ઘુરકાટ એટલે ગુસ્સામાં પાડેલી બૂમ પરિવર્તન એટલે ફેરફાર અગાધ એટલે ઊંડું ખોડ્યું એટલે સરી ચાલો આગળ રૂઢિપ્રયોગ રસ પડવો મજા પડવી આંખે ચક્કર આવવા બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું એવું લાગવું ચોંકી ઉઠવું ચમકી ઉઠવું જીવ તાળવે ચોટવો જાણે હમણાં જીવ જશે તેવી સ્થિતિ થવું જીવ અડધો થઈ જવો ચિંતાથી વિવર્ત થઈ જવું દિલનો ટુકડો હોવો ખૂબ વાળા હોવું ચાલો ભાષા સજ્જતામાં વિદ્યાર્થી મિત્રો ક્રિયા વિશેષણ છે આપણે વિશેષણ તો ભણીએ છીએ પણ વિશેષણ છે એ ક્રિયામાં કેવી રીતે પરિવર્તન થાય છે તો ક્રિયા વિશેષણ છે જે આવી રીતે અહીંયા આપેલા છે આજીવન ધીમું ધીમું વહાલપૂર્વક આ બધા ક્રિયા વિશેષણો છે ક્રિયા વિશેષણનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે જુઓ નિરાતે બેઠા બેઠા જે એક તો આપણે આમે લખી શકીએ બેઠા થાક તમે એમ લખી શકો પણ આમાં બેઠા બેઠા કીધું છે પછી કાગડા ભાઈ તો ફૂલાતા 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 બોલાતા પાછા વડલા પર ચડીએ આવી રીતે અહીંયા કહેવાતો આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ વાંચજો તમે ચાલો નીચેના પ્રશ્નોના જવાબ છે આ પ્રશ્નોના જવાબ તમે કરી લેજો આપણે જોઈએ વાક્ય બનાવવાના છે અહીંયા બધે માલધારી અસ્તિત્વ નેસ આના વાક્ય પર તમે તમારી રીતે બનાવી શકો છો પછી રૂઢિપ્રયોગના અર્થ આપણને ઉપર આવેલા જ છે આ રૂઢિપ્રયોગના અર્થ ઉપર છે જ એના પછી છે શબ્દોના અર્થ આપો તો શબ્દોના અર્થ પણ ઉપર આપેલા જ છે દાખલા તરીકે કરગઠિયા કરગઠિયા એટલે કરગઠિયા એટલે લાકડા થાય પ્રાંગણ પુલ્લો સવાર ઓસાણ એટલે યાદવ ખોડ્યું એટલે જીવ ચાલો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ક્રિયા વિશેષણ જોતીએ કે ભાષા સજ્જતાનો એક પ્રકાર છે ક્રિયા વિશેષણ જો અમે બિલ્લી પગે આગળ આગળ ઉગાડ્યા એટલે અમે આગળ તો ઉગાડ્યા પણ કેવા બિલ્લી પગ એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે છે એક સન્યાસી ચાલ્યા તો આવે છે પણ કેવા ચાલ્યા આવે છે શાંતિથી માણસો ટપ મરવા લાગ્યા માણસો મરતા તો પણ કેવી રીતે ટપો ટપ પછી કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા કોચલા પાણીમાં ઝોલા તો ખાઈ રહ્યા હતા પણ કેવી રીતે આમ તેમ પેલો માણસ તાડથી થરથર ધ્રુજી રહ્યો હતો પેલો માણસ તાડથી ધ્રુજી તો રહ્યો હતો પણ કેવી રીતે તો કે થરથર બરાબર સૂચના પ્રમાણે તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે વિડીયોને જતા રહેજો ધન્યવાદ